હાય ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ ટુ માય ચેનલ. આપણે ત્યાં અવારનવાર તહેવારો આવતા જ રહે છે. તહેવાર એટલે મોતો મીઠું કરવું જ પડે. આજે હું જિજ્ઞાસા તમને એક સિમ્પલ અને ક્વિક સ્વીટની રેસીપી બતાવવાની છું. તો ચાલો જઈએ મારા કિચનમાં સૂજી કોકોનટ લડ્ડુ બનાવવા. આ બનાવવા માટે આપણે જોઈશે એક કપ સૂજી છે. સૂજી એકદમ આપણે ઝીણી લેવાની છે. મોટી હોય તો આપણે મિક્સરમાં થોડી વાર એને ફેરવી લેવાની છે. એક કપ છે ડ્રાય કોકોનટનું છીણ, 3/4 કપ શુગર છે, આપણે આખી જ ખાંડ લેવાની છે. એક કપ દૂધ લીધું છે, 2-3 ટેબલ સ્પૂન જેટલું ઘી છે, અને ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને આપણે લીધા છે, પિસ્તા છે અને કાજુ ને બદામ. હવે એક પેનમાં આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેવાનું છે. ઘી સહેજ ગરમ થાય એટલે આપણે એમાં આપણે એક બોલ જે સૌજી લીધી છે તે નાખીને એને ધીમા તાપે શેકવાની છે. સૌજીને આપણે સહેજ પિંક કલરની થાય શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. બહુ અતિશય એને શેકવાની નથી, નહીં તો એનો ટેસ્ટ તમને થોડો કડવો લાગશે. એટલે એકદમ લો ફ્લેમ પર એને પિંક થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાની રહે છે. તમે જોઈ શકો છો હવે એનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે. આ રીતનો એનો કલર થાય ત્યાં સુધી આપણે તમે જોઈ લો ત્યાં સુધી આપણે એને શેકવાની છે. અને પછી આપણે ગેસને એકદમ બંધ કરીને એને આપણે બીજા વેસલમાં ટ્રાન્સફર કરી લઈશું. ઠંડી પડવા દેવી પડશે એટલે આપણે એને પૌડા બોલમાં કાઢી લઈશું. હવે એ જ કઢાઈમાં આપણે થોડું ઘી મૂકીને આપણા નટ્સ છે તે થોડા શેકી લઈશું જેથી લડ્ડુમાં એ થોડા ક્રન્ચી લાગે ખાવામાં. સહેજ શેકાય એટલે પછી એમાં જ આપણે આપણું જે કોપરાનું શીણ છે એક બોલ લીધેલું છે એ આપણે એમાં નાખીને શેકી લઈશું. હવે આ કોપરાના છીણને આપણે શેકવાનું નથી, સહેજ મોઇશ્ચર ઉડી જાય, એકદમ ડ્રાય પડી જાય એટલા પૂરતું જ એને ફક્ત થોડુંક જ ગરમ કરવાનું રહેશે. હવે આ મિક્સરને આપણે આ રીતે કરીને આપણે જે પ્લેટમાં હતું સોજી નાખી છે એ જ પ્લેટમાં આપણે એને ફરી ટ્રાન્સફર કરી દઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે મિક્સચર છે એને ઠંડુ પડવા દેવાનું છે અને લડ્ડુ તૈયાર થશે, બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે સેમ એ જ પેનમાં જે આપણે 3/4 કપ શુગર લીધી છે એ નાખી દઈશું અને એમાં જ 1 કપ દૂધ એડ કરી દઈશું. હવે આપણે સતત હલાવીશું જેથી ખાંડ આપણી ઓગળી જાય. અને એમાં આપણે 2-3 ઇલાયચીના પોડ્સ આપણે નાખી દઈશું જેનાથી એની ફ્લેવર છે તે દૂધમાં આવી જાય. હવે આને બોઇલ થાય ત્યાં સુધી, જુભરો આવે ત્યાં સુધી હલાવવાનું છે. ખાંડ ઓગળી જવી જોઈએ. તમે જુઓ આ રીતે દૂધ બોઇલ થવા લાગ્યું છે. આપણે આ સ્ટેજ પર આ દૂધમાં આપણે જે મિક્સચર ઠંડુ કર્યું હતું એ મિક્સચર આપણે આખું એડ કરી લઈશું. દૂધ
બધું જ પ્રોપર અંદર નાખીને પછી હલાવીને મિક્સ કરી લઈશું. હવે આને આપણે કોરું એકદમ પડી જાય, આપણી પેન છોડી દે ત્યાં સુધી આપણે એને હલાવીને આમ લચકા પડતું આ મિક્સર આપણે કરી લઈશું. અંદર સેટ પણ મોઇશ્ચર રહેવું ના જોઈએ, ઘીને લીધે અને દૂધને લીધે એકદમ સરસ માવા જેવું તૈયાર થશે. તમે જુઓ આ રીતે આપણે સતત એને હલાવીશું. તમે જુઓ આ રીતને એકદમ થઈ જાય એનું ટેક્સચર. ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આજે આમાં જો તમને સહેજ લશ્ચર ઓછું લાગે કે તમને વાળવામાં કંઈક તકલીફ પડે તો તમે થોડું ઘી એમાં એડ કરી શકો છો ઉપરથી, જો તમને ઓછું લાગતું હોય તો. અને વાળવામાં પણ એમાં તમને ઇઝી રહેશે, થોડું લશ્ચર હશે તો. હવે આમાં મને થોડું મારે ઓછું લાગી રહ્યું છે તો આમાં હું થોડું ઘી ઉપરથી એડ કરું છું, જેના લીધે એમાં શાઇનિંગ એકદમ આવી જાય છે મિક્સચરમાં. અને તમે લડ્ડુ વાળતી વખતે વારે વારે હાથ ગ્રીસ કરવા નહીં પડે. હવે આને તમે લડ્ડુના શેપમાં કે થાળીમાં પણ, તમે થાળીને એની બરફી પણ બનાવી શકો છો, એને આપણે કોકોનટ બરફી કહી શકીએ છીએ. હવે જુઓ પણ હવે આજે હું એના લડ્ડુ વાળવાની છું. હવે બધું મિક્સચર આપણે ફરીથી એક ખુલ્લા વેસલમાં આપણે કાઢી લઈશું. એમાં આપણે અંદર ઇલાયચી પાવડર નાખી દીધો અને બધું મિક્સ કરીને આપણે એને એક ડિશમાં કાઢી લઈશું. મિક્સર ઠંડુ પડે પછી આપણે એના લડ્ડુ બનાવવાના છે. હાથને સહેજ ઘી વાળો કરીને આપણે એના ગોળ ગોળ બોલ્સ બનાવી લેવાના છે. એને આપણે કોપરાના છીણમાં જે ડ્રાય આપણે લીધું છે એ થોડું આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, એમાં રગદોળી દઈશું. આવી રીતે આપણે બધા જ આપણા મિક્સરના ગોળા વાળીને નાના નાના આપણે ગફાવે એ શેપના લડ્ડુ બનાવી લેવાના છે. અને પછી એને આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ મૂકીને ઉપર ડેકોરેટ કરી શકીએ છીએ, અથવા પ્લેન રાખવા હોય તો પ્લેન પણ રાખી શકાય છે. આ કોકોનટ લડ્ડુ ખૂબ જ યમી લાગે છે ખાવામાં, દેખાવામાં જેટલા સુંદર છે એટલા ખાવામાં પણ ટેસ્ટી છે. તમે તમારા ઘરમાં આ ચોક્કસ ટ્રાય કરશો, મને ખાતરી છે કે તમને તથા ફેમિલી મેમ્બર્સને આ ચોક્કસ મારી રેસીપી ગમશે. તો તમે મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.